મહત્વપૂર્ણ સમાચાર. મચુન્દ્રી સિંચાઈ યોજના પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પાણીની ભારે આવકના કારણે અહીં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે. મચુન્દ્રી સિંચાઈ યોજના 100% ભરાઈ ચૂકી છે અને હવે અહીં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે હજુ પણ અહીં પાણીની ભારે આવક થઈ રહી છે. મચુન્દ્રી સિંચાઈ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં હજુ પણ પાણીની ભારે આવક છે. 100% સિંચાઈ યોજના ભરાઈ ચૂકી છે અને એ કારણે થઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે, કારણ કે હજુ પણ અહીં ભારે આવક પાણીની જળવાયેલી છે. નીચાણવાળા જે ગામો છે આ યોજનાની આસપાસના, તે સૌ કોઈ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મચુન્દ્રી સિંચાઈ યોજના 100% ભરાઈ ચૂકી છે. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે મચુન્દ્રી નદી જે બે કાંઠે વહી રહી છે, 1998 બાદ કહેવાય છે કે આ નદીમાં એટલું અંધારધાર પાણી આવ્યું છે. ગીર ગઢડા અને ઉનામાં છેલ્લા 6 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, ત્યારે કહી શકાય કે જળ પ્રળયની સ્થિતિ ઊભી થઈ છે. અને કાંઠારના ગામો છે તે તમામ ગામોની અંદર પાણી ઘૂસી ગયા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો મચુન્દ્રી પૂરેપૂરા વેગથી વહી રહી છે અને કહી શકાય કે જે આ પાણી છે તે કાંઠારના ગામોને ગમરોળશે. રજની કોટેજા, G24 કલાક, ઉના. આ દ્રશ્યો આપને બતાવ્યા મચુન્દ્રી નદીના અને જે પણ અહીં જોવા મળી રહ્યું છે, ખાસ એટલું પાણી અહીંથી વહી રહ્યું છે અને આ પાણીનો ફ્લો પણ, જે પ્રવાહ છે તે પણ એટલો વધારે છે કે અહીંના જે કાંઠાના ગામો છે, નીચાણવાળા ગામો છે, તેને ખાસ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આ જે પાણીનો પ્રવાહ છે તે ગમે ત્યારે આ ગામોમાં ઘૂસી શકે છે અને તે માટે થઈને સ્પષ્ટપણે તેમને એલર્ટ કરાયા છે. બીજી તરફ મચુન્દ્રી સિંચાઈ યોજના જે છે તે ઘણા વખત પછી આ પ્રકારે અહીં મચુન્દ્રી નદી આ રીતે વહેતી જોવા મળી રહી છે. વર્ષો બાદ આ પ્રકારના દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે. તો 4 અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ઉનાના, કે જ્યાં નદીઓ ગાંડીતુર થઈ છે, બારે મેઘ ખાંગા થયા છે. ઉનામાં 8 દિવસમાં 38 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં ઉનાના તાલુકાના 40 થી પણ વધુ ગામ અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે. ઉનાનો ગીર ગઢડા તાલુકો સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. આખો તાલુકો જ સંપર્ક વિહોણો થઈ ગયો છે. સાથે જ રૂપેણ, રાવલ, માલણ, મચુન્દ્રી, શાહી, 5 નદીઓ ગાંડીતુર બની છે. અત્યારે તો આપ એક જ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો, પરંતુ આવી તો 5 નદીઓ છે કે જેની સાથે ઉના જોડાયેલું છે, ત્યારે હવે આ 5 નદીઓ જે છે તે ગાંડીતુર બની છે. ઉના શહેરના મોટા ભાગના વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાવરડા ગામમાં થયેલ ધોધમાર વરસાદથી મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ હતી.